આમ તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે પરંતુ સુરતના કાકાએ તો કમાલ કરી છે તે જાણીને ભલભલા ઓટો એન્જિનિયરિંગ પણ આચર્યમાં મુકાઈ જશે લોકો પોતાના મોબાઈલ ટીવીના રિમોટ કંટ્રોલ અને લેપટોપને ખરાબ સમજીને વેસ્ટ સમજી રહ્યા છે તો તમને બતાવી દઈએ કે આવા વેસ્ટ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના પાર્ટ્સના ઉપયોગથી સુરતના વિષ્ણુ પટેલે ઇલેક્ટ્રિક બાઇક બનાવી દીધી છે સૌથી મોટી વાત તો એ છે કે જેઓએ ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે તેઓ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી સુરતના મૈધરપુરા વિસ્તારમાં લોકો વિષ્ણુ કાકાને તેમની ખાસ બાઇક માટે ઓળખે છે અને આ બાઇક તેઓએ ક્યાંથી ખરીદી નથી તેઓએ પોતે બનાવે છે તમને લાગે છે કે આમાં શું નવી વાત છે હવે તો કેટલાક ઓટો ક્ષેત્રના નિષ્ણાંતો બાઇક તો બનાવતા જ હોય છે તો અમે તમને સૌથી પહેલા બતાવી દઈએ કે સાઠ વર્ષના વિષ્ણુ પટેલ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી ક્યારેક ગેરેજમાં કામ પણ કર્યું નથી અને સૌથી અગત્યની વાત તો એ છે કે તેઓ માત્ર ધોરણ પાંચ સુધી જ ભણેલા છે નોકરી કરી ગુજરાન ચલાવનારા જ્યારે રિટાયર્ડ થયા ત્યારે તેમના મનમાં એક જ વિચાર હતો કે તેઓ હવે શું કરી શકે તેમના વિચારને કારણે વેસ્ટમાંથી બેસ્ટ કરી શકાય તેવી ઇલેક્ટ્રિક મોટર તૈયાર થઈ ગઈ છે તેણે પોતે એકલી વિષ્ણુ પટેલે બનાવી હતી સૌથી અગત્યની વાત તો એ છે કે આ મોટર એક્ટિવાની બોડી પાર્ટસ અને ડાયનેટિક ના બેસ્ટ બોડી તૈયાર કરવામાં આવી છે આટલું જ નહીં પણ તે બાઇક છે તેના અંદરના વાયર અને ઇલેક્ટ્રિક પાર્ટસ વેસ્ટ થઈ ગયેલી વસ્તુમાંથી તૈયાર કરવામાં આવ્યા છે અને આ એવી વસ્તુ છે જેને તેમણે વિચારી પણ શક્યું ન હતું વિષ્ણુ પટેલે લેપટોપ મોબાઈલ અને ટીવીના રિમોટના પાર્ટ્સ લઈને બાઇક બનાવવાના ઉપયોગમાં લીધા હતા આ તમામ ઇલેક્ટ્રિક ઉપકરણ જે કે જેણે લોકો ખરાબ સમજીને વાપરી નહોતા રહ્યા અને આજે તે તમામ વસ્તુઓથી વિષ્ણુ પટેલે બાઇક બનાવીને કમાલ કરી બતાવી છે વિષ્ણુ પટેલે આ બાઇક માત્ર સાઈઠ દિવસમાં તૈયાર કરી છે જેણે ત્રણ કલાક સુધી ચાર્જ કર્યા બાદ તે ચાલીસ કિલોમીટર સુધી ચાલી શકે છે આ બાઇકનું વજન માત્ર સાઈઠ કિલોનું છે જોકે તેની ઉપર જો સો કિલો વજન ધરાવતો ચાલક પણ બેસી જાય તો ઇલેક્ટ્રિક બાઇક સહેલાથી ચાલી શકે છે આ બાઇકની લાઇટ પણ સાઇડ લાઇટ સુધી તમામ વેસ્ટમાંથી ઉપકરણમાંથી બનાવવામાં આવ્યા છે વિષ્ણુ પટેલે આ માટે કોઈ ખાસ ટ્રેનિંગ પણ લીધી નથી અને તેઓએ ઓટોમોબાઈલ ક્ષેત્રનું જ્ઞાન પણ ધરાવતા નથી ક્યારેક ઇલેક્ટ્રોનિક ક્ષેત્રના કામ પણ કર્યું નથી તેમ છતાં આવી બાઇક બનાવીને તેઓએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે વિષ્ણુ પટેલ સાંભળી શકતા નથી તેમ છતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ દિવ્યાંગો માટે કશું કરવા માંગતા હતા દિવ્યાંગો સહેલાઈથી અવર જવર કરી શકે તે માટે આ એક બાઇક બનાવવા ઈચ્છતા હતા સક્સેસ થશે કે નહીં તે જોવા માટે વેસ્ટમાંથી બેસ્ટ કરી શકાય તેવી ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી છે હવે આ બાઇક પછી તેઓએ નવા પાર્ટ્સ થકી દિવ્યાંગો માટે નવી બાઇક તૈયાર કરવાની ઈચ્છા ધરાવે છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને બાઇક કેવી રીતે બનાવી શકાય તેઓએ યુટ્યુબમાં જોઈ શક્યું છે આ ગાડીમાં મોબાઈલના સ્પાર્ટ લેપટોપના સ્પાર્ટ જૂની ગાડીના બધા પાર્ટ ભેગા કરીને એને બનાવીને કાપી કુપીને ચેક કરીને પોતાની રીતે મારી રીતે એને આખી ગાડી ઊભી કરવામાં આવી છે શા માટે ગાડી બનાવી છે ગાડી પોતાનો શોખ ને બીજાને આગળ જતાં ભવિષ્યમાં કામ લાગે નાના બાળકોથી માંડીને મોટા ને વિકલાંગો ને વધારે કામ લાગે એ હિસાબે બનાવવામાં આવી છે હવે ભવિષ્યમાં શું પ્લાનિંગ છે તમારી ભવિષ્યમાં ડિપાંગોની ગાડી ડિપાંગો માટેની બેટરી વાળી ગાડી ફોર વ્હીલર ફેમિલી ગાડી ટોટલી બેસીને ટોટલી ગાડી રિવર્સ મારી શકે થ્રી વ્હીલર દીપાંગોની ફોર વ્હીલર દીપાંગોની બેટરી વાળી ગાડી પોલીસ વાળાનું આરટીઓનું ગવર્મેન્ટનું કંઈ પણ હોય તો સરળતાથી પાસ થઈ જાય એ રીતે ગાડી બનાવવાનો ભવિષ્યનો પ્રોગ્રામ છે વિચારમાં તો અમે બહાર નીકળીએ કે કોઈ ગાડી જોઈ હોય તો ગાડી જોતા 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 અગત્યમાં આવ્યું કે આપણે આ હિસાબની ગાડીઓ બનાવીએ તો બીજાને પણ કામ લાગે આપણે પોતાને બી મને બી પોતે વિકલાંગ છું તો મને બી કામ લાગે તેની જેમ મને જે તકલીફ છે તો બીજાને પણ સામેવાળાને દિપાંગોને કામ લાગે એ શિશાળા બનાવવાની ગણતરી કરી ને એ શાળાઓ બનાવવાનો વિચાર કરીને હું બનાવી રહ્યો છું બાઇક છે તેને કેટલો ચાર્જ કરવું પડે છે આ ગાડી ચાર્જ બે થી ત્રણ કલાક કરવાથી ચાલીસ થી પચાસ કિલોમીટર બરાબર ચાલી સકશે ને ડબલ સવારી થઈ શકશે વિકલાંગોની ગાડીમાં દિપાંગોની ગાડીમાં થ્રી વ્હીલર દિપાંગોની ગાડીમાં રિવર્સ મારે ને એની એવરેજ વધારે વધારેમાં વધારે પચાસથી સાઠ કિલોમીટર પંચોતેર કિલોમીટર ચાલે એ હિસાબની બનાવવાની આખી ગણતરી છે એ હિસાબનો આખો પ્રોગ્રામ તૈયાર કરેલો છે હવે આગળ જતાં એ ગાડી બનાવ તેની પરથી આખો ખ્યાલ આવશે કે હવે કેટલી એ ચાલશે